અમરેલી જિલ્લાના જાફરાબાદ શહેર અને બંદરને જોડતો જૂનો પુલ નીચેથી સાવ તૂટી ગયો છે અને આ પુલ પરથી ચાલતા હજારો માછીમારો ભાઈ બહેનો અને તમામ સ્કૂલના બાળકોની જાન જોખમમાં મુકાય તેવી શક્યતા છે। આ પુલને 46-47 વર્ષ થયા છે। અગાઉના વર્ષોમાં જે તે સમયના માનનીય મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલને પ્રમુખ કનૈયાલાલ સોલંકી દ્વારા લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવેલ ત્યારે તાત્કાલિક ધોરણે નવો પુલ બનાવવામાં આવેલ અને જૂનો પુલ માણસો માટે ચાલવા માટે ખુલ્લો રાખવામાં આવેલ, પરંતુ હાલમાં આ જૂનો પુલ ક્યારે તૂટી પડે અને જર સમાધિ લે તે કહી શકાય તેવું નથી। જો અચાનક જ દિવસના સમયે પુલ તૂટી જશે તો બહુ જ મોટી સંખ્યામાં જાનહાનિ થશે। અગાઉના વર્ષોમાં દમણગંગા નદી પરનો પુલ તૂટવાના કારણે 40 જેટલા સ્કૂલના બાળકોએ જાન ગુમાવેલી છે। માટે સરકારને મારી નમ્ર વિનંતી છે કે માણસોને ચાલવા માટે નવા પુલ સાથે જોડાણ કરી આપે, જેથી કરીને પગ પારા ચાલીને નવા પુલ પરથી જઈ શકે। ફરી સરકારને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે જૂનો પુલ સદંતર બંધ કરવામાં આવે। અલ્લા રખગાહા, ZSTV, અમરેલી। કનૈયાલાલ ગાડાભાઈ સોલંકી, પ્રમુખ શ્રી ખારવા સમાજ માછીમાર બોટ એસોસિએશન। આ આપ સામે પુલ જે જોઈ રહ્યા છે, જૂનો પુલ, એને 46-47 વર્ષ આ પુલને બનાવીને થઈ ગયા છે, એટલે એનું આયુષ્ય પૂરું થઈ ગયું છે। હાલમાં મોટા વાહનો માટે તો કોમર્શિયલ વાહનો માટે બંધ કરેલો છે, પરંતુ આ જોઈ રહ્યા છો કે આ બાળકો, સ્કૂલના બાળકો અને ગામના માછીમારના ભાઈઓ બહેનો હજારોની સંખ્યામાં આ પુલ પરથી પસાર થાય છે। આ પુલ સદંતર તૂટી ગયેલો છે। જો આ પુલ ઉપર ક્યારેક પણ આ પુલ ભયાનક તૂટી ગયો તો ભયાનક અકસ્માત થશે અને હજારોની સંખ્યામાં માણસોની જાનહાની થશે। આપને યાદ હશે કે દમણગંગાનો પુલ જ્યારે તૂટ્યો ત્યારે એની 40 બાળકો, સ્કૂલના બાળકોએ જાન ગુમાવેલી। તો હું સરકારશ્રીને વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણે આ પુલ, જૂનો પુલ પગપાળા પણ ચાલવા માટે બંધ કરવામાં આવે અને ટેમ્પરરી નવા પુલની સાથે બંને બાજુથી કનેક્શન કરાય, એટલે એની પરથી માણસો ચાલી શકે। આ પુલને જ્યારે નવો બને ત્યારે સરકારશ્રીના આયોજન પ્રમાણે, પરંતુ હાલ તુરંત આ પુલ બંધ કરવામાં આવે મારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે। સ્વાકો આયુર્વેદિક ઓલ નેચરલ ઓલ હર્બલ નો ટોક્સિસ પ્રોડક્ટ। ઘૂંટણના દુખાવા માટે સ્વાકો તેલ, ઘૂંટણના દુખાવા માટેનું શ્રેષ્ઠ આયુર્વેદિક સ્વાકો તેલ। આમળા માટીનું સ્વાકો તેલ લગાવવાથી ઝડપથી વાળમાં ફરક જોવા મળે છે, સફેદ થતા અટકાવે છે, ખોડો થતો રોકે છે। સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે, સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે જે સાંધાનો દુખાવો, ઘૂંટણનો દુખાવો, પેટનો દુખાવો, ખભાનો દુખાવો, સ્નાયુ તાણ, મચકોળ તથા સાઇટિકા જેવા દુખાવામાં રાહત આપે છે। સ્વાકો આયુર્વેદિક કુલ તેલ, જે સ્વાકો આયુર્વેદિક કુલ તેલ જે વાળને ચમકીલા બનાવે છે, તેલની માલિશ કરવાથી ઠંડક પડે છે, ઊંઘ સારી આવે છે, માથા ઉપરની ચામડીને પોષણ આપે છે, માથાનું રોજિંદી માનસિક તાણ દૂર કરી આપે છે અને સ્ફૂર્તિ આપે છે। સ્વાકો કોલ્ડ રબ આયુર્વેદિક શરદી, કફ, ગળાની ખરાશ, બંધ નાક, સરદર્દ, શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણોમાં એકદમ અસરકારક છે। સ્વાકો પેઇન રિલીફ ઓઇન્ટમેન્ટ માથાનો દુખાવો, આધા શીશી, સાંધા કે ગાઉટના દુખાવામાં મદદ કરે છે, સ્નાયુના જકડાઈ જતા તથા મચકોડ વગેરે પીડા માટે તુરંત રાહત આપે છે। સ્વાકો ઇન્હેલર આયુર્વેદિક નાકનું બંધાવું શ્વાસમાં રાહત અપાવે છે। સ્વાકો બદામ આયુર્વેદિક તેલ ઉપયોગ કરવાથી વાળ તૂટવાની સંભાવના ઓછી થાય છે, વાળની પુનઃવૃદ્ધિને પ્રોત્સાહન આપે છે, વાળને પાતળા થવામાં ઘટાડો કરે છે। સ્વાકો આયુર્વેદિક બોડી પાવડર ચામડી માટે ફાયદાકારક અને નેચરલ હર્બલ શરીર પર છાંટવાનું પાવડર છે, બેક્ટેરિયાના ઇન્ફેક્શનથી બચાવે છે, પાવડર છાંટવાથી ઠંડક અનુભવાય છે। સ્વાકો આયુર્વેદિક પ્રોડક્ટ આચાર્ય મેડિકલ LNP કંપનીની દરેક પ્રોડક્ટ નજીકના મેડિકલ સ્ટોર પર ઉપલબ્ધ છે।